નમસ્કાર મિત્રો જય ભોલેનાથ મારી વાઇલ્ડ લાઈફ ટીમમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે એક વિષય નવા વિષય સાથે આજે તમારી સમક્ષ હાજર થઈ ગયો છું વિષયની શરૂઆત કરતા પહેલાં બે સુંદર લાઈન નામ લીયા જાન લીયા નામ લીયા ઉકલ શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા પડપડ ચારો વેદ પડપડ ચારો વેદ તો મિત્રો ઈશ્વરની બનાયેલી સૃષ્ટિમાં જીવ જંતુ પશુ પક્ષી બધા જ આવી જાય છે દરેક પાસેથી આપણે શીખતા રહીએ છીએ તો આજે એક વિષય એવો છે કે વંદો માથું કપાઈ જાય પછી પણ કેવી રીતે જીવે છે આ એક વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી સંશોધન કરતા આવ્યા છે એક કરોડો વર્ષોથી પૃથ્વી પર જે પ્રાણી ટકી રહ્યું છે તેનું નામ વંદો છે ને હિન્દીમાં કોક્રોચ પણ કહે છે આ પ્રાણીમાં પોતાનું જીવન ટકાવવાની એટલી ક્ષમતા છે કે તેનું માથું કપાઈ જાય તો પણ તેનું ધડ ઘણા દિવસો સુધી જ જીવતું રહે છે આપણા રસોડામાં ખાડકુવા ગટરો વંદો જાણે કે ખુલ્લી હવામાં ફરવા નીકળ્યા હોય તેવું જોવા મળે છે તહેવારોમાં આપણા ઘરની સફાઈ કરતી વખતે ઘને ખૂણે કાચરેથી આ દેખાઈ આવે છે વંદાઓના ધાડા રેલા અને ઘણી માત્રામાં દેખાય છે એક જ વર્ષમાં વંદાની નર્મદાની એક જોડ ચાર લાખ વંદા પહેલાં કરે છે કેટલા ચાર લાખ વંદા પેદા કરે છે તેમના મોટા દુશ્મન કોઈ ખાસ નથી માત્ર ઉંદરો જ તે પ્રાણીને ખાય છે પરંતુ વંદાને દૂર કરવા માટે ઉંદરો ઉછેરવા તે તો બકરું કાઢતા ઊંટ પેસી જાય એવું જ નહીં આવે તો તેવી જ રીતે વંદા માકડને ખાય છે આમ વંદા તો પોતે ઝેરી નથી કેટલીક જાતિઓમાં કેટલીક બિરાદરી વિશ્વમાં ચીનના લોકો જાણી લો એ વંદાઓને પણ ખાતા હોય છે પરંતુ વંદાના શરીર પર તેના પગની રૂહાટી તેના રોગના અસંખ્ય બેક્ટેરિયા હોય છે તે જ્યાં જ્યાં જાય ત્યાં રોગાનું મૂકતા જાય છે રસોડાના વાસણોમાં પરથી તે પસાર થાય છે ખુલ્લા પડેલા શાકભાજી પર તે જોવા મળે છે આપણી પૃથ્વી પર અનેક મહાકાય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે પરંતુ આ વંદાઓ બત્રીસ કરોડ વર્ષથી આપણે હંભાવે છે તેમનો નાશ કરવો અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તેમ છતાં તે ટકી રહ્યા છે વંદાઓના ત્રાસને અંકુશમાં લેવા માટે અત્યાર સુધી સેંકડો રાસાયણિક પદાર્થો અને અન્ય રીતે સંશોધન થયેલું છે અનેક નુકસાઓ પણ અજમાવાયા છે તેમ છતાં આ રાક્ષસની જેમ વંદાઓ જેને વરદાન લગ્યા લઈને ના આવ્યા હોય પૃથ્વી પર એવું વૈજ્ઞાનિકો કે ટકી રહ્યા છે પૃથ્વી પર એટલે સુધી કે આ દુનિયામાં ન્યૂ ક્લિયર યુદ્ધ ફાટી નીકળે તો પણ વંદાની જાતિ બચી શકે તેમ વૈજ્ઞાનિકો માને છે પરંતુ અત્યારે આપણે આ વાત કરવાની નથી આપણે એ જાણવા પ્રયત્ન કરી રહ્યા છે કે વંદો તેનું માથું કપાઈ જાય તો કેવી રીતે જીવે છે ખરેખર કેટલાક અઠવાડિયા સુધી માથું કપાયા પછી પણ વંદા જીવી શકે છે વંદાઓ અને બીજા કેટલાક કીટકો તેમના માથા કપાઈ જાય પછી પણ જીવી શકે છે એ સમજવું માણસ માટે શિરછેદ થાય પછી જીવી નથી શકતો તે સમજવા મળી શકે તે સમજવામાં મદદ મળી શકે માણસનું માથું કપાઈ જાય એટલે તેને શિરછેદ થઈ જાય તો તે જીવી નહીં શકતો પહેલું કારણ કે તેમાં લોહી ઓછું થઈ જાય છે લોહીના દબાણમાં ઘટાડો થાય છે એ શરીરના પેશીઓમાં ઓક્સિજન પૂરતું મળતું બંધ થઈ જાય છે લોહીના ભઈ જવાથી માણસ મોતને ઘાટ ઉતરી જાય છે આ ઉપરાંત બી બીજી બાબત એ છે કે માણસ નાક અથવા મોઢા માટે શ્વાસ લેતો હોય છે તેનું નિયંત્રણ મગજ કરતું હોય છે તેથી તેનું માણસનું મોઢું કપાય એ શ્વસન ક્રિયા થંભી જાય છે વળી માથું ન હોય તો તે ખોરાક પણ નહીં લઈ શકતો તેથી બીજી અસરોથી બચવા રસ્તો ખોળી કાઢીએ તો તે ભૂખે મરી જાય પરંતુ વંદાનું શરીર ક્રિયા વિજ્ઞાન અને જીવ રસાયણ વિજ્ઞાન જેવું જ છે તેનામાં કેટલાક જુદાપણું લાવે છે દાખલા તરીકે તેનામાં માણસ જેવું રુધાભિરસન વૃધાભિરસન નથી પરિવહન તંત્ર નથી માણસમાં રક્તવાહિનીઓનું વિશાળ જાળતંત્ર હોય છે તો લોહીમાં તેવું વહેવું ખાસ કરીને સૂક્ષ્મ કેસ નલિકાઓ હોય છે પંદાનું શ્વસન તંત્ર વિસ્તૃત હોતું નથી વળી તેમાં સૂક્ષ્મ કેસ નરિકાલો હોતી નથી અને બંદાનું માથું કાપી નાખો પછી તેનું ગળું લોહી જામી જવાથી એટલે કે ક્લોટિંગ થવાથી સીલ થઈ જાય છે આ એક એની ખાસિયત છે એટલે વધુમાં બંદા શરીરના દરેક ભાગમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે તેનાથી શ્વાસ રંધ કહે છે આ જંતુઓ તેના દ્વારા શ્વાસ લે છે એટલે આ શ્વાસ ક્રિયાથી વંદાનું મગજ શ્વાસ લઈ રહ્યું છે તેમાં લોહી સમગ્ર ઓક્સિજન પણ પહોંચે છે એટલે ઘણી ક્રિયાઓ છે એવી વળી વંદા ઠંડા લોહીના પ્રાણી છે એટલે કે અસમતા પ્રાણી છે તે અંગ્રેજીમાં પાયથોલોમિક થર્મિક કહે છે તે બહારના તાપમાનને બદલવા માટે પોતાનું શરીર તાપમાન જાળવી રાખ રાખી શકતા નથી માણસ ઠંડી અને ગરમીની ઋતુમાં પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે જ્યારે વંદા તેવું કરી શકતા નથી તે પોતાને ગરમ રાખેલી ઉર્જી ઉર્જા ખરીદી શકતા નથી એટલે ભોજન લીધા પછી અઠવાડિયા સુધી એ લોકો ટકી રહે છે એટલે શાંતિથી એક જગ્યાએ પડ્યા રહે છે ચૂપચાપ બેસી રહે છે મગજ વન વગરનો વંદો પ્રતિક્રિયા આપે છે તે સ્પર્શ કરીએ પ્રતિક્રિયા આપે છે અને ચાલે છે પણ જેવી રીતે આપણા કપાળ પર માખી બેસી હોય બેઠી હોય તો હાથ વધતી તેને વગર વિચારી ઉડાઈ દેતા હોય છે તે માટે આપણે મગજને સંકેત રાહત દીખતા નથી એટલે માથું કાપી નાખો માત્ર ધડર રહે માથું પણ એકલું ટકી રહે વંદો જ છે કેટલાક કલાકો સુધી મૂછોનું હલનચલન થયા કરતું હોય છે જો કે તેને પોષણ આપવામાં આવે તો ફ્રીજમાં રાખવામાં આવે તો વંદાનું માથું હજુ ઘણા સમય સુધી અહ જીવે છે વંદાઓમાં ધડ માથાને ઘણા જ મોટા પ્રમાણના સંવેદી માહિતી પહોંચાડે છે આ માહિતી મગજ સુધી પહોંચે છે તે કામ કરે છે વંદાઓની યાદદાક્ષ શક્તિ અત્યંત તીવ્ર હોય છે પરંતુ તેના મગજથી શરીર અલગ પડ્યું હોય તો યાદદાખ શક્તિમાં કોઈ નવું ઉમેરી શકીએ તે શીખવું નિર્થક છે વંદાનો શિરછેદ ચિતરી ચડે તેવું ભયાનક કૃત્ય લાગે છે પરંતુ વૈજ્ઞાનિકો માથા વગરના વંદાને ધડ વગરના ઘણા પ્રયોગો કર્યા છે તેનાથી ઘણા ગંભીર પ્રશ્નોનો જવાબ મળ્યો છે કીટકોમાં પ્રજનન અને કાર્યતર વિશે ઘણી જાણકારી મળી છે વંદાઓની વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા વિશે પણ ઘણું જાણવા મળ્યું છે માથા વગરનો વંદો ભલે ચાલક ના હોય તો પણ તેને ચોક્કસપણે ટકે છે અને જીવતો પૃથ્વી પર રહે છે આપણે જાણીએ છીએ કે વંદાઓ નિશાચર છે રાત્રે રસવાડાઓમાં દોડા દોડ કરતા હોય છે અંધારાઓમાં કોઈ વ્યક્તિ જાય તો ખૂને ખાંચને સંતાઈ જાય છે આમ તેની યાદદાક શક્તિ સતેજ હોય છે પરંતુ સૌથી વધારે નોંધપાત્ર તેની ટકી રહેવાની ક્ષમતા જીવતા રહેવાની ક્ષમતા પૃથ્વી પર આ ચિત્રી ચડે તેવા કીટકોમાંથી ઘણું શીખવાનું મનુષ્યને છે એમ લાગી રહ્યું છે तो मित्रों विषय तमने केव लगे सारो तो लाइक तो तो करजो ना गमे तो डिसलाइक करजो मारी चैनल सब्सक्राइब करजो जे नवी नवी महिती तो रोज मरती रहे अंतिम शब्दों में कही है। तो तुलसी मीठे वचन से सुख उपजे सहुओर तुलसी मीठे वचन से सुख उपजे चहुओर वसीकरण यह मंत्र है तजहु वचन कठोर वसीकरण यह मंत्र है ત્યાં હું કઠોર વચન તુલસી મીઠે વચન છે વાહ વાહ તો મિત્રો આજે જે જંતુ છે જીવ જંતુ આપણી દ્રષ્ટિએ તો દરેક જીવોને જીવા દો દયા ભાવના પ્રત્યેક જીવ પ્રત્યે અમે રાખીએ છીએ આ બોક્સમાં ભૂલથી ફસાઈ ગયું હતું કેમેરામેનને મેં રિક્વેસ્ટ કરું છું કે એને આઝાદ કરો મુક્ત કરો કારણ કે આપણાથી કોઈ જીવ જંતુની તડપ ના દેખી શકાય અહિંસા પરમો ધર્મ